हेलो स्टूडेंट्स, चैप्टर एक में आज आप नव लेक्चर लईए छे मूल अंश। खूब अगत्य नो आज ना वीडियो छे। मूल अंश ए बारमा धोरण में पण उपयोग में आवतो आ टॉपिक छे। विद्यार्थियों मूल अंश एटले शुं, सौ प्रथम तमने समझावुं। मूल शब्द साथे जोड़ेली आ वस्तु छे। आपणे पाछला वीडियो में जोईलुं छे के मूल बराबर वजनना छेदमां आणविय दळ। तो ये सूत्र ना आपणे उपयोग करीने मूल अंश ने शोधवानो प्रयत्न करीशुं। विद्यार्थियों सौ प्रथम मूल अंश की तमने व्याख्या समझावुं के जे ते घटकना मूल, जे ते घटक माटे तमारे समझवानुं छे, का तो द्रव्य होई शके का तो द्रावक होई शके। द्रव्य अने द्रावक में जे लेवा होय तेना मोल अने छेदमां कुल मोल। गुणोत्तर एटले विद्यार्थीओ भागाकार करता आपणने जे जवाब मळे छे तेने मूल अंश कहेवामां आवे छे। व्याख्याने वधारे समजवा माटे आपणे एना सूत्र चेक करीए। विद्यार्थीओ चार सूत्र द्वारा आपणे आ दाखला, अने दाखला इम्पोर्टंट छे बाळको, के दाखला एक्जाम में अवारनवार पूछाता होय छे, એના માટે તમારે ચાર સૂત્ર યાદ રાખવા જરૂરી છે। પહેલું સૂત્ર છે n1 બરાબર w1 ના છેદમાં m1। ચલો જ્યારે જ્યારે હું એક નંબર વાપરીશ તો એ દ્રાવક માટે આપણે યુઝ કરીશું, બે નંબર જ્યારે વાપરીશ ત્યારે એ દ્રાવ્યની માહિતી આપશે। વિદ્યાર્થી જ્યારે દ્રાવ્ય અને દ્રાવક બંનેની વાત ચાલતી હોય, એક નંબર છે અહીંયા જુઓ, એક નંબર એટલે n1, n1 માટે કહેવાય દ્રાવકના મોલ બરાબર w1 એટલે દ્રાવકનું વજન છેદમાં m1 એટલે દ્રાવકનું આણ્વીય દળ। અત્યારે હું શબ્દમાં એકવાર લખી આપું છું જેથી તમને ખ્યાલ આવે। એક શબ્દ જ્યારે જ્યારે આવે તો દ્રાવક શબ્દ વાપરવાનો, n ને વિદ્યાર્થીઓ મોલ કહેવાય, W ને વિદ્યાર્થીઓ વજન કહેવાય, અને કેપિટલ M છે તેને આણ્વીય દળ કહેવાય। તો એના માટે આ બીજું સૂત્ર આપણે યુઝ કરીએ, N2 બરાબર W2 ના છેદમાં M2। હવે તમને આ બોલતા આવડશે કે N2 બે એટલે દ્રાવ્ય કહેવાય, N એટલે મોલ કહેવાય। તો દ્રાવ્યના મોલ બરાબર દ્રાવ્યનું વજન છેદમાં દ્રાવ્યનું આણ્વીય દળ। તો આ વિદ્યાર્થીઓ બીજું સૂત્ર છે। ત્રીજું સૂત્ર આવશે હવે x1 બરાબર n1 ના છેદમાં n1 પ્લસ n2। આપણી વ્યાખ્યા પ્રમાણેનું સૂત્ર આવી ગયું। x એટલે મોલ અંશ, મોલ અંશની સંજ્ઞા વિદ્યાર્થીઓ x છે, 1 એટલે દ્રાવક માટે, તો કે દ્રાવકના મોલ અંશ બરાબર n1। બોલો n1 ને શું કહીશું આપણે, n1 ને કહીશું આપણે દ્રાવકના મોલ। ચલો છેદમાં n1 પ્લસ n2, બોલો n1 એટલે દ્રાવકના મોલ, n2 એટલે દ્રાવ્યના મોલ, બંનેનો સરવાળો એને શું કહેવાય વિદ્યાર્થીઓ, કુલ મોલ। તો જે તે ઘટક, ઘટક એટલે કાં તો દ્રાવક લો તો દ્રાવકના મોલ છેદમાં કુલ ભાગ। આવી જ રીતે વિદ્યાર્થીઓ છેલ્લું સૂત્ર આવી ગયા આપણે, x2 બરાબર n2 ના છેદમાં n1 પ્લસ n2। N2 એટલે વિદ્યાર્થીઓ હવે આવડશે તમને દ્રાવ્યના મોલ છેદમાં કુલ મોલ। તો બાળકો તમે આ ચાર સૂત્ર મૂકો અને છેલ્લે જવાબ સાચો છે કે નહીં એ જો ચેક કરવો હોય તો x1 અને x2 નો સરવાળો 1 થવો જોઈએ। મોલ અંશનો સરવાળો હંમેશા કેટલો થાય બાળકો, 1 જ થાય। આનો સરવાળો 1 થી વધારે ક્યારે પણ આવતો નથી। ચલો આ બધી જ વસ્તુ તમને ડિટેલમાં ત્યારે ખ્યાલ આવશે જ્યારે આપણે એનો દાખલો લઈશું। ચાર સૂત્ર હજુ કહું છું, લખી લેવાના, મોળે કરી દેવાના। હું જે આ રીત લઉં છું બાળકો બહુ જ સિમ્પલ છે, બુકમાં તમને થોડું ડાયરેક્ટ લાગશે અને સમજવામાં કદાચ ડિફિકલ્ટ લાગે, આ સ્ટેપ બાય સ્ટેપ હું તમને સમજાવું છું। દાખલો છે, આ દાખલો 2-3 માર્ક્સમાં પૂછાય। 180 ગ્રામ પાણીમાં 4 ગ્રામ NaOH નાખેલો છે બાળકો, બનતા દ્રાવણના મોલ અંશ ગણવાના છે। તો બે વસ્તુ તમને આપી છે, 180 ગ્રામ પાણી, બોલો પાણીને શું કહેવાય, દ્રાવક કહેવાય, 180 ગ્રામ, અને NaOH છે જેનો ઓછો જથ્થો છે તેને આપણે શું કહીશું બાળકો, દ્રાવ્ય કહીશું। તે આપણને પાણી માટે જ્યારે જ્યારે સંજ્ઞા આવશે તો એક નંબર વાપરીશું,
द्रव्य માટે આપણે બે નંબર વાપરીશું આ રીતે ચલો હવે આપણે આ ચાર સૂત્ર એપ્લાય કરવાના પહેલું સૂત્ર n1 બરાબર w1 / m1 બોલો તો આનું નામ શું છે દ્રાવકના મોલ બરાબર દ્રાવકનું વજન છેદમાં દ્રાવકનું આણ્વીય દળ ચલો દ્રાવકનું વજન આવ્યું એક નંબર છે વજન છે તો આને w1 કહેવાય આને w2 કહેવાય દ્રાવક એટલે પાણીનું વજન છે 180 અને પાણી m1 એટલે આણ્વીય દળ બાળકો અત્યારે હું ભણી આપું છું પછી મોડે થઈ જવું જોઈએ h2o નું આણ્વીય દળ બોલો કેટલું થશે 18 ગ્રામ પ્રતિ મોલ અહીંયા છેદમાં 18 વિદ્યાર્થીઓ અહીંયા તમને મૂળ મળશે ચાલો બીજું સ્ટેપ આપણે બાળકો લઈએ છીએ હવે તમારે શું કરવાનું છે તો કે n2 બરાબર w2 ના છેદમાં w2 એટલે દ્રાવ્યનું વજન અને દ્રાવ્ય એટલે કોણ છે બાળકો NaOH NaOH નું આણ્વીય દળ તમને ગણવા આપેલું મેં મોડે થઈ જવું જોઈએ 40 સોડિયમ નું 23 ઓક્સિજન નું 16 હાઇડ્રોજન નું એક સરવાળો કરો 40 તો આનો ભાગાકાર કરી જુઓ કુલ મોલ અહીંયા જ આપણે કરી દઈએ n1 + n2 = 10 / 0.1 = 10.1 તો x1 = n1 ના છેદમાં n1 + n2 ચલો આપણે આ ત્રીજું સ્ટેપ મૂકવા માંડ્યા છે x1 બરાબર n1 ના છે n1 વિદ્યાર્થીઓ અહીંયા છે 10 n1 + n2 આપણે અહીંયા કરી દીધા છે 10.1 x2 બરાબર વિદ્યાર્થીઓ n2 ના છેદમાં n1 + n2 ચલો n2 બરાબર વિદ્યાર્થીઓ 0.1 ના છેદમાં 10.1 ચલો બાળકો બંનેનો મને ભાગાકાર કરી આપો 10 ભાગ્યા 10.1 કેટલા આવે છે અને 0.1 ભાગ્યા 0.1 ભાગ્યા 10.1 શું આટલો આન્સર આવે છે મને જરા ચેક કરી લખો પોઈન્ટમાં બાળકો થોડો ફેરફાર આવે પોઈન્ટ પછીના બેન ત્રીજો ને ચોથો આંકડો થોડો ફેરફાર આવે તો બહુ ચિંતા નહીં કરવાની પોઈન્ટ પછીનો આંકડો એક્ઝેક્ટ આવવો જોઈએ અને જેથી આપણો અહીંયા સરવાળો પણ એક્ઝેક્ટ આવશે અને આપણો જવાબ પણ એક આવશે તો બાળકો આ મોલન્સની ગણતરી હતી આવા જ બીજા દાખલા તમે પ્રેક્ટિસ કરી શકો છો હું હોમવર્કમાં તમને આપીશ આના દાખલા પણ બરાબર છે તો આ રીતે તમારે મોલન્સને નોટમાં દરેકે લખી લેવાનું છે વિદ્યાર્થીઓ હવે આપણે લઈશું બીજો ટોપિક દળથી દળની ટકાવારી જેને દળ ટકાવારી પણ કહેવાય વજનથી વજનની ટકાવારી પણ કહેવાય આના બે બે માર્ક્સના દાખલા એક્ઝામ માટે ઇમ્પોર્ટન્ટ છે એનો મતલબ પહેલા સમજાવી દઉં ટકાવારી છે એટલે વિદ્યાર્થીઓ 100% આપણે કાઢતા હોઈએ છીએ એના આધારે તમે આ સમજી શકો છો કે દળથી દળની ટકાવારીનો મતલબ શું થાય તો કે પર્સન્ટેજ w/w એને આ રીતે પણ બોલી શકાય બરાબર દ્રાવ્યનું વજન ગ્રામમાં લેવું પડે ટકા છે બાળકો એટલે ગુણ્યા 100 કરી દેવા છેદમાં દ્રાવણનું વજન પણ ગ્રામમાં લઈએ દ્રાવ્યનું વજન ગ્રામમાં ગુણ્યા 100 છેદમાં દ્રાવણનું દ્રાવણ એ શાનું બનેલું હોય બાળકો દ્રાવ્ય વત્તા કોઈક વાર રકમમાં દ્રાવ્ય અને દ્રાવક છૂટા પાડીને આપેલા હોય તો તમને આ નીચે કૌંસમાં જે લખેલું છે તે પણ કામ લાગે વિદ્યાર્થીઓ આ જે સૂત્ર છે એ દળથી દળ ઉપર જે w છે એ વજનની માહિતી આપે છે એ દ્રાવ્ય તરીકેનો ભાગ પૂરો પાડે નીચેનો જે w છે એ દ્રાવક તરીકેની માહિતી અને w છે એટલે એને આપણે આ જે વસ્તુ છે ઉપર નીચે એના આધારે પણ તમે થોડું સમજી શકો છો તમને આમાં જો ખ્યાલ ના આવ્યો તો બીજું એક્ઝામ્પલ લો જે બુકમાં નથી પણ તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે w/v અને કહેવાય વજનથી કદની ટકાવારી w એટલે વજન v એટલે કદ
वजन थी कद नी टकावारी द्रव्य नु वजन ग्राम मा आयु होय अने द्रावण ने लीटर मा बनावू होय एमएल मा बनावू होय तो वी नो उपयोग थाय कद नो उपयोग थाय तो विद्यार्थी आना माटे नु सूत्र कई आवु थाय वाई वी ऊपर नो द्रव्य छे એટલે द्रव्य नु वजन तो आपणे ग्राम मा લઈશું गुणिया 100 टका काढवा छे હવે છેદ માં વી છે જુઓ વી હોવાથી અહીંયા આવું લખાય દ્રાવણ નું કદ એમએલ માં લઈએ આ જુઓ ડિફરન્સ આમાં કિંમત મુકતા જવાબ તો સરખો જ આવે પણ સૂત્ર ખોટું પડે તમારું એટલે આ વી છે તો કદ આવે ડબલ્યુ છે તો વજન આવે ત્રીજું અને છેલ્લું સમજાવું છું પર્સન્ટેજ વી બાય વી અને કહેવાય કદ થી કદ ની એનું સૂત્ર છે બાળકો દ્રાવ્યનું બોલો શું આવે હવે કદ આવે કેમ કદ આવે અહીંયા તો જુઓ ઉપર ઉપર દ્રાવ્ય કહેવાય વી છે તો કદ લખવાનું ટકા કાઢવા છે તો 100 લખવાનું છેદમાં બોલો શું આવશે દ્રાવણનું કદ પણ એમએલમાં જુઓ છેદમાં પણ વી એટલું યાદ રાખો કે વી આવે તો કદ આવે W આવે તો વજન આવે તો તમને જલ્દી ખ્યાલ આવશે આ ત્રણેય સૂત્રો બહુ જ કામના છે બુકમાં માત્ર એક જ ફોર્મ્યુલા આપેલા છે આ પણ તમારે નોટ ડાઉન કરી લેવા બાદમાં ઓકે બાળકો તમને હું દાખલો સમજાવું તો વધારે ખ્યાલ આવે બુકનો પાયો 1.6 પદાર્થ એ નામનો છે એનું 2 ગ્રામ વજન આપેલું છે અને પાણીનું પણ જો વજન આપેલું છે पानी नू कद पण लई शकाय पण अत्यारे वजन 90 ग्राम ग्राम छे એટલે આ w / w કહેવાય કેટલા ટકા થાય દળ થી ટકાવારી તો સૂત્ર મૂકવાનું w / w બરાબર દ્રાવ્ય નું વજન ગ્રામ માં ગુણ્યા 100 ના છેદ માં દ્રાવણ નું વજન ગ્રામ ચાલો બાળકો દ્રાવ્ય છે આપણો પદાર્થ a 2 ગ્રામ ગુણ્યા 100 દ્રાવણ મે હમણાં જ કીધું એમ દ્રાવણ દ્રાવ્ય અને દ્રાવક અત્યારે આપણો દ્રાવ્ય છે 2 વત્તા દ્રાવક પાણી છે 18 તો વિદ્યાર્થીઓ 10 W / W તમને મળે હું તમને ત્રણ દાખલા આપું છું હોમવર્ક એમાં પહેલા બે દાખલા આજના વિડિયોના આધારે 5 ગ્રામ યુરિયા આપેલું છે 95 ગ્રામ પાણી આપેલું છે યુરિયાને દ્રાવ્ય કહેવાય બાળકો દ્રાવ્ય એટલે આપણે લઈશું 2 નંબર અને પાણી માટે આપણે લઈશું 1 નંબર અને દ્રાવણના મોલન શોધવાના છે મોલન્સના જે ચાર સ્ટેપ હતા એના આધારે તમારે કેલ્ક્યુલેશન કરી જવાબ એક આવવો જોઈએ યુરિયા નું સૂત્ર આપેલું છે હું તમને બીજું પર કહી દઉં એનું આણ્વીય દળ બાળકો 60 ગ્રામ તમે ગણતરી કરજો યુરિયા નું આણ્વીય દળ 60 આવવું જોઈએ ચલો બીજો દાખલો છે 25 ગ્રામ KOH નું 500 ગ્રામ દ્રાવણ KOH દ્રાવ્ય થશે ઓછો જથ્થો છે 500 ગ્રામ વધારે જથ્થો દ્રાવણ કહેવાશે દ્રાવણ શબ્દ જ આપેલો છે બનતા દ્રાવણના W / W ટકા શોધવાના છે 5% જવાબ આવવો જોઈએ બીજો દાખલો છે વિદ્યાર્થીઓ આપણા લાસ્ટ વિડિયો લાસ્ટ લેક્ચરના આધારે મોલારિટી અને મોલાલિટીમાં મોલાલિટીનું આપણે ડિવિઝન કરતે દાખલો 750 ગ્રામ પાણી આપેલું છે એમાં 63 ગ્રામ HNO થી તો પાણીને વિદ્યાર્થીઓ દ્રાવણ કહી દઈશું પાણીમાં બનાવેલું છે આ દ્રાવ્ય કહેવાશે અને મોલાલિટી મોલાલિટી એટલે સ્મોલ m શોધવાના છે જવાબ આપેલો છે વિદ્યાર્થીઓ તમે જ્યારે દાખલા ગણો છો ત્યારે છેલ્લે જવાબ આવે ત્યારબાદ એનો કયો એકમ આવે છે જે ખાસ સમજવાનો છે અને એને લખવાનો છે ઘણા વિદ્યાર્થીઓ નોટમાં મને બતાવે છે હોમવર્ક એકમ નથી લખતા એકમ નહીં લખો વિદ્યાર્થીઓ તો અડધો માર્ક્સ તમારો કપાઈ જાય છે યાદ રાખજો આ વસ્તુ બોર્ડની એક્ઝામમાં પણ પેપર ચેકિંગ દરમિયાન અડધો અડધો માર્ક્સ તમારો એકમોનો કપાઈ જાય તો બહુ મોટું નુકસાન થાય માટે એકમો ખાસ લખવાના છે તો આ ત્રણ દાખલા મને નોટમાં ગણીને બતાવવાના છે મળીએ આપણે વિદ્યાર્થીઓ નવા વિડિયોમાં નવા ટોપિક સાથે ત્યાં સુધી હસતા રહો ભણતા રહો અને પોતાની કાળજી